આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ઉપલેટા શહેરમાં પીજીવીસીએલ અને જેટકોના કર્મચારીઓનો દેખાવો. પીજીવીસીએલ અને જીટીસીઓના કર્મચારીઓએ દેખાવ સાથે સૂત્રોચ્ચાર કર્યા. સંયુક્ત સંકલન સમિતિએ આપેલ એલાન મુજબ ગુજરાતભરના કર્મચારીઓ જોડાયા. ઉપલેટા પીજીવીસીએલ અને જીઈટીસીઓના કર્મચારીઓએ પણ કર્યા દેખાવ અને સૂત્રોચ્ચાર કર્યા. તારીખ 1/1/16 બાકી એરિયર્સની રકમ ચૂકવવાની કરી માંગ. ઓફિસમાં કાળી પટ્ટી બાંધીને કર્યો વિરોધ. આવતા દિવસોમાં માસ સીએલ ઉપર ઉતરીને કરશે વિરોધ. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. હિતેશ સુવા, જોઈન્ટ સેક્રેટરી, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ. ગુજરાત ઉર્જા સંકલન સંયુક્ત સમિતિ દ્વારા, અમારા ઉચ્ચ હોદ્દેદારો દ્વારા જે સૂચનાઓ મળેલ છે એ સૂચનાઓ મુજબ આજે સૂત્રોચ્ચાર કરવાના છે અને તારીખ 16, 17, 18, 19 અને 20 કાળી પટ્ટી ધારણ કરી અને અમે મેનેજમેન્ટ સામે અમારો વિરોધ દર્શાવીએ છીએ. વિરોધ એ માટેનો છે કે આજથી 1 વર્ષ પહેલાં અમારા જે 7મા પગારપંચના જે એલાઉન્સીસ છે એ એલાઉન્સીસ સરકારે આપવા માટેની મંજૂરી પણ આપી છે અને એનું બજેટમાં આયોજન પણ કરેલું છે. તેમ છતાં કોરોના કાળ પૂરો થતાં અમે આની યાદ અપાવતા આજે મેનેજમેન્ટ અમારી સાથે આ વાતથી ફરી ગયેલ છે. માટે અમારી સંકલન સમિતિ દ્વારા અમે આ વિરોધ પ્રદર્શનો ચાલુ કરેલા છે અને જો તેમ છતાં પણ 20 તારીખ સુધીમાં મેનેજમેન્ટ અમારી માંગણી પૂરી નહીં કરે તો અમે 21 તારીખે સમગ્ર ગુજરાતના 44,000 વીજકર્મીઓ એક દિવસની સીએલ પર જઈ અને અમારો વિરોધ નોંધાવશું. તેમ છતાં પણ જો સરકાર કે મેનેજમેન્ટ અમને અમારી માંગણીઓ પૂરી નહીં કરે તો અમે 22 તારીખથી અમારા ઉચ્ચ હોદ્દેદારોના કહેવા પ્રમાણે આગળના પ્રોગ્રામો બધા શરૂ કરશું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.